શું કહેશો બજેટ છે? બજેટ તો અત્યારે બહુ જ બહુ એટલે બહુ અતિ ખરાબમાં ખરાબ બજેટ બહાર પડે છે. અને પહેલાંનું જે પહેલાંને જે વર્ષો પહેલાં જો અમે જ્યારે એજ નાની હતી ત્યારે અમે જોઈએ છે કે કેટલી સોંઘવાય, કેટલું સસ્તું હતું. ને અત્યારે જુઓ તો દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે, વધતા. એવું નહીં સાંભળ્યું કે આજે આના ભાવ ઘટ્યા. આ દાખલા તરીકે સોના, દીકરી પરણાવી તો સોનાના ભાવ જુઓ તો 75,000. દીકરી ક્યાંથી બિચારી પરણાવે, વહુને શું લાવે? પછી સામેવાળા એમ કે દીકરીને વહુને કંઈ આપતા નથી, પણ ક્યાંથી આપે? તમે ભાવ તો તમે જુઓ, પહેલાંના ભાવ જુઓ ને અત્યારના ભાવ, થોડી તો સરખામણી કરો, થોડી ગરીબનો વિચાર કરો. તમે એકલા મોટા માણસોના વિચાર ના કરો, તમે પૈસાવાળાનો વિચાર ના કરો. પૈસાવાળા બધું કમાઈ શકે છે, પૈસાવાળા બધું કરી શકે છે, નહીં કરી શકે તો મધ્યમ વર્ગ મારો તો એક મધ્યમ વર્ગનો જ છે. જો ગરીબ તો ગરીબ તો માંગી નહીં ખાશે, ઉપરાંત પૈસાવાળા છે જે મરો કરો છે મધ્યમ વર્ગનો. મધ્યમ વર્ગ નહીં આ બાજુ શકે, નહીં આ બાજુ શકે, વચ્ચે મધ્યમ વર્ગ વાળા મરે છે. બાળકોને ભણાવવામાં ફી બિચારા ક્યાંથી કરે? એક બાપ કમાતો હોય, છોકરાને ક્યાં ભણાવે, ક્યાં ટ્યુશનની ફી લાવે, એ જોવાનું હોય ને. અત્યારે છતાંય બિચારા અત્યારે મા બાપ એટલા સમજુ થઈ ગયા છે કે એક જ બાળક કરે શું કામ, કે એને ભણાવવાના ખર્ચા નથી પોસાતા અત્યારે. તો આ સીતારામને એને પોતાના એને તો ખબર નથી પડી કે બહાર શું ભાવ છે, કેમ કે એને તો બહાર લેવા જવાનું હોતું નથી. સરકાર કહી રહી છે કે આવક પણ વધી છે, લોકોના પગાર પણ વધ્યા છે. આવક ભલે વધી તો તમે આવક નથી જોતી, અમારે ભાવ ઓછા કરો. અમારે આવક નથી જોતી, ભાવ ઓછા કરો. બધા ભાવ ઓછા કરો, અમારે આવક નથી જોતી. અમે પેલા 500 ઘર સરસ રીતે ચલાતા હતા, અત્યારે 5,000 માં અમારું ઘર નથી ચાલતું, 50,000 માં ઘર નથી ચાલતું. ભાવ ઓછા કરો. ભાવ શું કહેશો, શું માંગણી છે, શું અપેક્ષાઓ છે? એક લેડીઝ શું કહેવાય, દેશનું બજેટ કરવા જઈ રહી છે તો એના માટે બહુ સારી વસ્તુ કહેવાય. પણ બધી મોંઘવારીને બધા જ મુદ્દાઓ છે, પણ મારો એક મુદ્દો એવો છે એમને કે વડાપ્રધાનજીએ નરેન્દ્ર મોદીજીએ એવું કહ્યું હતું કે આપણે શું કહેવાય બધાના ઘરમાં એવું થશે કે સોલર પેનલ લગાવીશું, જેનાથી એમને વીજળીનો પણ ખર્ચ ઓછો આવશે અને જે બચેલી વીજળી છે એને એ સેલ પણ કરી શકશે. તો હવે એ વસ્તુ ક્યારે આવશે એની અમે રાહ જોઈ રહ્યા છે. કારણ કે માની લો કે પહેલાં વીજળીનું બિલ આવતું હતું 1,000 રૂપિયા, આજે એ જ વીજળીનું બિલ આવી રહ્યું છે 10,000 રૂપિયા. હવે છોકરાઓને ગરમીમાં રાખવા કે એસીમાં રાખવા, એમનો ઘરનો ખર્ચો પૂરો કરવો, સ્કૂલનો ખર્ચો કરો કે દવાખાનાનો ખર્ચો પૂરો કરવો, એટલે વીજળીનું બિલ પણ હવે બહુ જ વધી ગયા છે. તો એમાં થોડોક એમને કાપ મૂકવો જોઈએ યુનિટ ઉપર. અને શું કે સોલર પેનલ જે કીધું હતું વડાપ્રધાનજીએ, તો એનું હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે શું કહેવાય અમલમાં આવી શકે અને બજેટમાં પાસ થવું જોઈએ. શું કહેશો એક સિનિયર સિટીઝન તરીકે? સિનિયર સિટીઝન વિશે એમ કહેવા માગું છું કે અત્યારે છે રેલવેના ભાડા બહુ વધી ગયા છે, બસોમાં ભાડા વધી ગયા છે, મુસાફરી કરવી બહુ અઘરી પડે છે. પહેલાં અમે બહુ સસ્તા ભાડામાં જતા હતા, દૂર દૂર અમારી મુસાફરી થઈ છે. હવે અત્યારે અમારે અહીંયાથી 50 કિલોમીટર જવું હોય તોય અમારે વિચાર કરવો પડે છે. એટલે ભાડાનું, રેલવે ભાડાનું અને બસનું આ થોડું કમ થાય તો સારી વાત છે. અને બાળકોને બહાર જવું બહુ મુશ્કેલ પડી જાય છે, ક્યાંય નીકળવાની ઈચ્છા થતી નથી. મોંઘવારીના હિસાબે ઘરમાં જ બેસી રહેવું પડે છે. પ્રજાના સેવકોને અનેક ગણી રાહત અને સિનિયર સિટીઝનોને કઈ નહીં, શું કહેશો? સિનિયર સિટીઝનોને કઈ જ મળતું નથી અને પ્રજાના એ લોકોને બધું જ મળી શકે છે. જ્યારે અમારે રાહ જોવી પડે, રાહ જોઈ જોઈને સિનિયર સિટીઝન ઉપર થઈ ગઈ છે અમારે, તોય અમને પહેલાં રેલવેમાં રાહત મળતી હતી, અત્યારે અમને કશું જ નથી રાહત મળતી. શું કહેશો એક સામાન્ય નાગરિક તરીકે શું કરવું જોઈએ? એટલે હું તો એમ કહેવા માગું છું કે અત્યારના ધારાસભ્યો હોય કે સંસદ સભ્ય હોય, એ કોઈ 1 વર્ષ રહે, 2 વર્ષ રહે, કોઈ વાર 6 મહિના રહીને હારી જાય છે તો પણ એને પેન્શન શરૂ થઈ જાય છે, એને જમીનો મળે છે, એને બંગલા મળે છે, એના સગાઓને બધાને સુવિધા મળે છે, એને બસના ફ્રી, બધી બસ ભાડું ફ્રી મળે છે. તો બીજા નાગરિકોને કેમ કાંઈ નહીં? સિનિયર સિટીઝનને હમણાં શરૂ કર્યું હતું એ પણ બંધ કરી દીધું. શું કામ આ ધારાસભ્યો કે એના એના નાના બાળકને બધું મળે? તો ઓલા બીજા સિનિયર સિટીઝન હોય એને બીજા
પગ ઢસડતા બધા જાય છે. એને ફી પહેલા તો બધું ફ્રી કરી દીધું, હવે પાછું એને બધું શરૂ કરી દીધું, ટિકિટના ટિકિટ પહેલા ફ્રી કરી દીધું, હવે પાછી શરૂ કરી દીધી. શું કામ? ધારાસભ્યો જો 5 વર્ષ આટલું કામ કરી કરતા હોય તો બીજાને કેમ નહીં? સામાન્ય હમણાં નવી નોકરી રહ્યા હોય જે છોકરાઓ, એને પેન્શન નહીં, એ ભલે નાખી જિંદગી ચડ્યા કરે. અને ઓલો ધારાસભ્ય 5 વર્ષ થયો તો એને પેન્શન, એને નોકરી, એને ગાંધીનગરમાં જગ્યા, એને બંગલો બધું જ પડે છે. તો સામાન્ય માણસને કેમ કાંઈ નહીં? સામાન્ય માણસ કેમ આટલું હેરાન થાય છે? એને પોતાના પેટ ઉપર હાથ ના ફેરવો જોઈએ, બધાનો વિચાર કરવો જોઈએ. પોતે એક અત્યારે પોતે એક આ ધારક ગુજરાતનો સીએમ હોય તો ગુજરાતનો આજે રાજા કહેવાય, તો એને દુનિયા એને ગુજરાતનો વિચાર કરવો જોઈએ કે મારી પ્રજા કેટલી દુઃખી છે, મારી પ્રજા કેટલી સુખી છે એને જોવું જોઈએ. પોતાના છોકરાઓનું કે અત્યારે સામાન્ય આવી જશે કે રોડ પર હશે, કાલે જો તે કરોડપતિ થઈ ગયો હોય છે, ક્યાંથી થાય છે કરોડપતિ? એ પૈસા ક્યાંથી લાવે છે બધાએ? આ બધું જોવું જોઈએ. એને કાંઈ એને બહારના કિંમતની બહારના કેટલી મોંઘવારી છે એને કાંઈ ખબર હોતી જ નથી, કારણ કે બધી ખબર હોય છે, બધા પ્રજાને હોય છે, બધા પ્રજા ખરીદે છે. એને તો ખરીદવાનું હોતું નથી ધારાસભ્યોને, તો એને ક્યાંથી ખબર હોય ભાવ શું ભાવ છે? શાકભાજીના શું ભાવ છે, તેલના શું ભાવ છે, ઘઉંના શું ભાવ છે? એ બહારની એ ધારાસભ્યને સંસદસભ્યને કોઈને કાંઈ ખબર હોતી નથી, કારણ કે બધું બારોબાર આવવાનું છે, ખર્ચા આપણે કરવાનું. જે કંઈ ટકાવારી છે એ વધતી જાય અને લોકોને સારી એવી મુશ્કેલીઓ જે પડે છે એ ન પડે અને બધાને સારી રીતે પેન્શન મળી શકે અને જે તકલીફો છે દૂર થઈ શકે. સરકારને ખાસ અમારી અપીલ છે અને અમે એમને ખાસ અમારી વિનંતી કરીએ છીએ કે તમે એ ભાવો અને એ જે અમારા પેન્શનના જે છે ઊંચા દર આપે અને લોકોને સારી એવી કમાણી કરી શકે એવું થવા. એક સિનિયર સિટીઝન તરીકે શું નાણામંત્રી પાસે અપેક્ષાઓ રાખું છું? હું એમ માનું છું કે મારું જે પેન્શન આવે છે અત્યારે, પેન્શન તો આવતું જ નથી મારી હોસ્પિટલમાંથી, ખાલી ફેમિલી પેન્શન આવે છે, એ પણ એટલા નીચા દરમાંથી આવે છે કે જેથી ઘરનું કંઈ પણ હું ઘરમાં કંઈક પણ મારે કામ કરવું હોય, કામ ચલાવવું હોય એ થઈ શકતું નથી. બહુ જ મુશ્કેલીઓ પડે છે કારણ કે અત્યારે મોંઘવારીના સમયમાં એ પેન્શન બહુ જ ઓછું પડે છે, જેથી કરીને સારું એવું પેન્શન મળે અને અમે બેન્કોમાં જે કંઈ અમારા નાણાં મૂકીએ થોડા ઘણા એમાં પણ અમને રાહત મળે અને સારા એવા ટકા એ મળી શકે એવું અમે સરકારને માન્યતા અમારી અપીલ છે ખાસ. શું આશા અને અપેક્ષાઓ છે બજેટમાં? મારી આશા એ છે કે અત્યારે પ્રભુ જે કંઈ અત્યારે જે શિક્ષણમાં અને મહિલાઓને જે કંઈ એ આપે છે પેન્શન યોજનામાં જે કંઈ તકલીફો છે પેન્શન યોજના વધારે અને જે ત્રેવીસ તારીખે જેમ તમે કીધું કે બજેટ રજૂ થવાનું છે, તો આપણા જે નાણાકીય મંત્રી છે નિર્મલા સીતારામનજી, તો હું એમને એવી વિનંતી કરીશ કે જે ટેક્સનો સ્લેબ છે એ અત્યાર સુધી તો નીલ છે 7 લાખમાં, પણ એ 12 લાખ સુધી જવો જોઈએ. કેમ કે અત્યારે મોંઘવારી બી એટલી બધી છે અને એક ગૃહિણી તરીકે જે જે ખર્ચાઓનો સામનો કરવો પડે છે, હું કરું કે અમારા ઘરમાં જેટલા કમાવાવાળા છે એ કરે તો બી પૂરું નથી પાડી શકી રહ્યા, તો એની માટે એમની માટે કંઈક કરવું જોઈએ. ખાસ કરીને મહિલાઓ માટે બી એમણે યોજનાઓ કાઢવી જોઈએ બહાર, તો એમને અમારી એવી રજૂઆત હશે કે જે ટેક્સનું લેબ છે એને થોડું વધારે. મોંઘવારીની વાત કરીએ તો અત્યારે ગૃહિણીને ઘર ચલાવવું આ અસી મોંઘવારીમાં કપરું થઈ રહ્યું છે. શું આશા રાખો છો કે એક નાણામંત્રી મહિલા છે અને એક મહિલા ઘર ચલાવતી હોય ત્યારે એક મહિલા જ એક મહિલાની હકીકત જાણી શકતી હોય? સરસ સવાલ છે તમારો. એ પોતે બી મહિલા છે તો એ બી ઘરનું અને બહારનું બધું જ મેનેજ કરતા જ હશે, તો એ પ્રમાણે એ બી પોતે સમજતા હશે કે મોંઘવારી કેટલી છે. આજથી 5 વર્ષ પહેલાં તમે કોઈ બી વસ્તુ ઉઠાવીને જોઈ લો કે એનો ભાવ કેટલો હતો અને આજની તારીખમાં એ ભાવ કેટલો છે. હવે મારે એ બધું કેવું નથી ભાવ કહીશ તો એમને બી ખબર પડશે કે કેટલો મોટો ડિફરન્સ આવી રહ્યો છે. તો અમને બી ઘર ચલાવવા માટે, જરૂરિયાત પૂરી કરવા માટે અને બધી છોકરાઓ હોય ઘરના લોકોને પહોંચી વળવા માટે જરૂર પડે. શિક્ષણ વિશે શું કહેશો? શિક્ષણ માટે શું અપેક્ષા રાખો છો? તમે આ લોકોને પૂછો ને પણ તમારી શું માંગણી છે? અમારી માંગણી એવી છે કે સરકાર જે અમને બેંકમાં ઓછા વ્યાજ આપે છે, વ્યાજ બી ઓછા પ્લસ પહેલાં 1% આપતો હતો અને પહેલાં 1100, અત્યારે અમારી એવી માંગણી છે કે ઇન્ટરેસ્ટ વધારવો જોઈએ. નિવૃત્ત માણસ ક્યાંથી લાવે? ઘર ચલાવે, છોકરાઓને ભણાવવાનું કરે કે આ શાકભાજી કઠોળના ભાવોમાં વધારો આપે? ગૃહિણી શું કરી શકે? એટલે અમારી એવી આ માંગણી છે કે આ બજેટમાં અમને ઇન્ટરેસ્ટમાં થોડોક વધારો કરવો જોઈએ.
આજનું એટલું મોંઘાઈ છે કે લોકો શીખવાના શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે. હા, એના લીધે હું બોલું છું કે શિક્ષણ સસ્તું થવું જોઈએ. બીજા દેશોમાં શિક્ષણને બહુ રાહત હોય છે, પણ અહીંયા આપણા ત્યાં તો લોન લઈને છોકરાઓને ભણાવવું પડે છે, ભણવું પડે છે. હા, અત્યારે તો બહુ મોંઘું બધું થઈ ગયું છે. શાકભાજી હોય કાં દૂધના ભાવ હોય કાં કઠોળના હોય, અને શિક્ષણ તો બહુ મોંઘું થઈ ગયું છે. ઇંગ્લિશ મીડિયમમાં આપણે સ્કૂલમાં એ કરવાના હોય, એડમિશન લેવાના હોય કે કંઈ હોય, તો પણ બહુ મોંઘું છે. એમાં શિક્ષણમાં રાહત થવું જોઈએ તો બધા આગળ આવી શકીએ, અને જેને જે ઈચ્છા હોય બનવાની એ બની શકે. એવું અરજી કરું છું કે શિક્ષણમાં રાહત થવું જોઈએ.